હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ચેનલ આ વિડિયોમાં હું તમને શીખવાશ સમજાવીશ કે માનવ ગરિમા યોજના વિશે બધી સંપૂર્ણ માહિતી આપીશ તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો પોઈન્ટ ટુ પોઈન્ટ કયા કયા ડોક્યુમેન્ટ જોશે કઈ રીતે તમે ભરી શકો સંપૂર્ણ માહિતી આપીશ તો પહેલાં તમે ક્રોમ ઓપન કરી લ્યો એની વેબસાઈટ છે ઓનલાઈન જ તમે આની અરજી કરી શકો છો તો એમાં તમારે ઈ સમાજ કલ્યાણ લખવાનું ઈ સમાજ કલ્યાણ ઈ લખશો એટલે આ બીજા નંબરની જે વેબસાઇટ છે માનવ ગરિમા કરી ઈ ઓપન કરવાનું ઈ ઓપન કરશો એટલે આવું એક ઇન્ટરફેસ મળશે આમાં તમે જો રજીસ્ટ્રેશન પહેલાંથી કરેલું હોય તો તમારી યુઝર આઈડીને પાસવોડ નાખીને લોગિન કરી શકો પણ જે નવા લોકો છે એના માટે અહીંયા નીચે એક ઓપ્શન છે કે નિય યુઝર પ્લીઝ રજીસ્ટર યર અહીંયા ક્લિક કરીને તમે રજીસ્ટર કરી શકો તો પહેલાં હું તમને આ ગરીમા યોજનાની સંપૂર્ણ માહિતી આપી દઉં તો આ જે યોજના છે એ નાનો ધંધો કરતા હોય રોજગાર છે એના માટે ધંધાના જે સાધન સહાય છે એની જે સહાય આપ આપે છે આ યોજનામાં અને આના નિયમો શરતો નીચે પ્રમાણે છે કે અરજદારની વય અઢારથી થી કે સાઠ વર્ષ હોવી જોઈએ અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર ધરાવતા હોવા જોઈએ એ જ આમાં અપ્લાય કરી શકે છે અને લાભાર્થી દ્વારા જે ધંધો અને જે છે એ અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે આ આખી યોજના છે તો ક્યાં ક્યાં એ તમે આ નીચે જોઈ શકો છો કળિયા કામ છે સેન્ટિંગ કામ મોચી દરજી ભરતકામ કુંભારકામ વિવિધ પ્રકારની ફેરી કરતા હોય એમ તમે પ્લમ્બર આ જે બધા જાતના ધંધા એના તમને સાધન સહાયની હેલ્પ કરી શકે આમાં તમે જોઈ શકો છો અઠ્યાવીસ જાતના જુદા જુદા વ્યવસાય છે આમાં તમે ફોર્મ ભરી શકો છો હવે આમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈ તો આપણે એ જોઈ રજૂ કરવાના ડોક્યુમેન્ટમાં તમે અહીંયા જોઈ શકો છો આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં તમે વીજળી બિલ લાઇસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક તમે રજૂ કરી શકો છો તો અરજદારની જાતિનો દાખલો પણ અહીંયા જરૂરી છે એ ન હોય તો તમે તલાતી મંત્રી તાલુકા સેવા સદનથી તમે કઢાવી શકો વાર્ષિક આવકનો દાખલો એની પણ જરૂર પડે છે અભ્યાસનો પુરાવો અને તમે જે ધંધો કરો છો એની તાલીમ લીધી હોય તો એનો પણ પુરાવો અહીંયા રજૂ કરવાનો રહેશે તો આ સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો માનવ ગરિમા યોજનાની તો ન્યૂ યુઝર હોય એને અહીંયા ક્લિક કરી કરવાનું રહેશે એટલે આવું એક પેજ ઇન્ટરફેસ સ્કૂલ છે તો નવું યુઝર હોય એને કઈ રીતે પહેલાં તો રજીસ્ટ્રેશન કરવાનું આમાં ચાર સ્ટેપમાં તમે ફોર્મ ભરી શકો પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કરવા માટે પહેલાં તમારું પૂરું નામ એસ પર તમારું આધાર કાર્ડમાં જે નામ હોય એ લખવાનું એ નામ લખ્યા પછી તમારી જાતિ સિલેક્ટ એટલે જેન્ડર મેઇલ ફિમેલ સિલેક્ટ કરો એના પછી ડેટ ઓફ બર્થ આધાર કાર્ડ નંબર મેઇલ આઈડી નાખી દો તમારી કાસ્ટ સિલેક્ટ કરી નાખો જે કાસ્ટ હોય એ કાર સિલેક્ટ કર્યા પછી મોબાઈલ નંબર અને જે તમારે પાસવર્ડ રાખવો એ લોગઇન કરવા ટાણે પાસવર્ડ માગશે તો આ યાદ રાખજો નાખ્યા પછી ત્યારબાદ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે કન્ફર્મનું બટન આવશે કન્ફર્મ ઉપર કર્યા પછી તમને એક એસએમએસ દ્વારા એક મેઇલ આઈ આઈ યુઝર આઈડી એન્ડ પાસવર્ડનું મેસેજ આવશે એનાથી તમે અહીંયા લોગિન કરી શકશો એ લોગઇન કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો ચાર સ્ટેપ છે રજીસ્ટ્રેશન લોગ ઇન અપડેટ તમારે પ્રોફાઇલ બનાવવાની રહેશે તે પછી તે પછી તમારે કઈ સ્કીમમાં અપ્લાય કરવું છે એ અને એના પછી તમારે સબમિટ યોર એપ્લિકેશન એટલે તમારી સબમિટ એપ્લિકેશન થઈ ગઈ તો હવે હું તમને કઈ રીતે ભરવું એ બતાવીશ તો મારી આગળ એક ફાઇલ પીડીએફ ફાઇલ છે એમાં જ હું તમે સમજાવી દઉં આખું તો આ તમે જોઈ શકો છો એક પીડીએફ આમાં સંપૂર્ણ માહિતી આપેલ છે આ પીડીએફ હું મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો પહેલાં તમે જ્યારે ઓપન કરો ત્યારે ન્યૂ અહીંયા તમે જોઈ શકો છો કે ન્યૂ યુઝર ઉપર ક્લિક કરો અહીંયા ક્લિક કર્યા બાદ આવું ઇન્ટરફેસ આવશે અહીંયા તમારી બધી માહિતી અહીંયા ટૂંક બધા હેરા મારી તમને બધુંય સમજાવેલું છે તમારું નામ લખો રજિસ્ટર કરો રજીસ્ટર કર્યા પછી આવું હોય અને કન્ફર્મ કરી દો કન કન્ફર્મ ઉપર બટન કર ક્લિક કર્યા પછી તુરંત જ તમને એક એસએમએસ આવશે યુઝર આઈડી પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે એસએમએસ આવ્યા બાદ તમે અહીંયા યુઝર આઈડી નાખી દો પાસવર્ડ નાખી દો અને કેપ્ચર કોડ નાખી દો અને ત્યાર પછી લોગિન પર ક્લિક કરો આ કર્યા બાદ તમે લોગ ઇન થઈ ગયા છો અને તમારે પ્રોફાઇલ બનાવવાની રહેશે તો પ્રોફાઇલમાં ખાલી તમારે સરનામું એડ કરવાનું રહેશે જો તમે વિકલાંગ હો તો વિકલાંગ સિલેક્ટ કરી નાખો અને એક તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે એ કર્યા બાદ એડ્રેસ જો તમારે એક અરજદારનું હાલનું અને કાયમી જો હાલનું એ કાયમી હોય તો અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો તો આ ઓટોમેટિક બે ફિલઅપ થઈ જશે એ કર્યા બાદ આ એક ઇન્ટરફેસ આવું મળશે આમાં તમે માનવ ગરિમા યોજના છે કુંવરબાઈનું મામેરાનું પણ આમાં અપ્લાય કરી શકો છો જો કુંવરબાઈનું મામેરાનો લાભ તમારે લેવો હોય તો આ આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અપ્લાય કરી શકો પછી વિકલાંગનો બસ પાસે તમે આમાં અપ્લાય કરી શકો છો પણ આપણે માનવ ગરિમાનું તો આના ઉપર તમે ક્લિક કરશો માનવ ગરિમા યોજના પર એટલે તમને બધા જાતના બીજી પ્રકારના ધંધા વ્યવસાય બતાવશે એકવાર આવું ફેઝ ખુલશે આ તમારે કંઈ સુધારો કરવો હોય તો કરી શકો અથવા તો સેવ એન્ડ નેક્સ કરી દેવાનું સેવ એન્ડ નેક્સ કર્યા પછી એક આવું ફેઝ ખુલશે બીજું એમાં તમારે બેંક ડિટેલ નાખવાની રહેશે અને બધી ડિટેલ ભરવાની રહેશે એ ડિટેલ ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારી સબમિટ એપ્લિકેશન થઈ શકે આવો તમને એક ડિસ્પ્લે પર મેસેજ બતાવશે અને અહીંયાથી તમે તમારી અરજીને પ્રિન્ટ પણ કરી શકશો તો આ રીતે તમે ફોર્મ ભરી શકો હવે જે ફોર્મ ભરવાનો વિડીયો છે એ હું તમને આના પછીના વિડીયોમાં મોકલી આ મેં ખાલી તમને સંપૂર્ણ માહિતી આપી છે કે કઈ રીતે કયા કયા ડોક્યુમેન્ટ જોઈ અને કઈ રીતે તમે ભરી શકો સ્ટેપ બાય સ્ટેપ તો પહેલાં તમારે કે ડોક્યુમેન્ટ ન હોય તો પહેલાં તમે તમે ડોક્યુમેન્ટ ભેગા કરો તે પછી આ ફોર્મ ભરવા ભરજો જો આના પછી હું ફોર્મ ભરવાનો વિડીયો પણ મૂકીશ તમે એ જોઈને તમે તમારો વિડીયો તમે તમારું અરજી પણ દઈ શકશો તો આ વિડીયો તમારા સગા સંબંધીમાં પણ શેર કરો જેથી એ પણ આનો લાભ લઈ શકે તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકોનમાં ક્લિક કરી દીધો જેથી તમને હું વિડીયો આગળ મોકલું તો તમને નોટિફિકેશન આવીને તમે ડાયરેક્ટ વિડીયો પ્લે કરી શકો તો થેન્ક યુ